जंबूसर तालुकाना कारेली गामे इन्चार्ज एसीएफ एएल पटेलनी अध्यक्षतामां खेडूत उत्पादन संस्थान खेडूत शिबिर योजाई हती। जंबूसर तालुकाना कारेली गामना ऐतिहासिक स्थळ गांधी आश्रम खाते खेडूत उत्पादन संस्थानी खेडूत शिबिर इन्चार्ज एसीएफ एएल पटेलनी अध्यक्षतामां खेडूत शिबिर योजाई हती, जेमां एफपीओ डायरेक्टरो जेके पेपर मिल अधिकारी सहित जंबूसर रेंज फॉरेस्ट स्टाफ उपस्थित रह्या हता। शिबिरनो गांधी बापुनु प्रिय भजन वैष्णव वजन तो तेने रे कहिए थी प्रारंभ करायो हतो। प्राथमिक शाळानी बाळाओ द्वारा स्वागत गीत रजू करी उपस्थितोना हस्ते दीप प्रागट्य करी शिबिरनो प्रारंभ करायो हतो। खेडूत उत्पादन संस्थानुं रजिस्ट्रेशन करनार भरूच जिल्लो प्रथम छे। धरतीपुत्रोए खेतीनी साथे अन्य वृक्षोनुं वावेतर करता होय छे, जेमां वृक्षो एवा रोपवा जोईए के पर्यावरणने फायदो थाय। भरूच जिल्लामां औद्योगिक एकमो छे, जेने लई प्रदूषण फैलाय अने मनुष्य जीवनमां वृक्षो महत्वनो भाग भजवे छे। दरेक खेडूतोए वृक्षोनो व्याप वधारवो जोईए। माननीय वडाप्रधान ज्यारे गुजरातना मुख्यमंत्री हता ते समये वन મહોત્સવનું પરિણામ મળે એ લક્ષ્યથી કાર્યની શરૂઆત કરી હતી। આપણી સુખાકારી તંદુરસ્તી માટે આજીવિકા માટે વૃક્ષો અગત્યના છે, આ સહિત વૃક્ષોની અલગ અલગ જાતિ અને તેનું મહત્વ સમજાવ્યું હતું। ફાર્મ ફોરેસ્ટ્રી, વૃક્ષ ખેતી, એગ્રો ફોરેસ્ટ્રી થકી અનેક લાભો પ્રાપ્ત થાય છે। ધરતીપુત્રોની આવક કઈ રીતે બમણી થાય તે માટે સરકાર કટિબદ્ધ છે, તો દરેક ધરતીપુત્રોએ નવી ખેતી પદ્ધતિ અપનાવવી જોઈએ તે અંગે પણ સવિસ્તાર માહિતી ઉપસ્થિતો દ્વારા ખેડૂતોને આપવામાં આવી હતી। આ સાથે એફપીઓનો ઉદ્દેશ અને તેની કામગીરી અંગે સમજ આપી હતી અને વધુમાં વધુ લોકો એફપીઓમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી તથા દરેક ખેડૂતો વધુમાં વધુ રોપાવવાનું સૂચન કર્યું હતું તથા ઉપસ્થિતો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સરદાર ખેડૂત શિબિરમાં ગામ સરપંચ તુષારભાઈ, અગ્રણી બળવંતસિંહ પઢિયાર, કુલદીપસિંહ યાદવ, મિલેન્દ્રસિંહ સહિત ખેડૂત અગ્રણીઓ, ધરતીપુત્રો ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એએલ પટેલ, મદદનીશ વન સંરક્ષક, ભરૂચ ઇન્ચાર્જમાં છું। હાલ આપણે જંબુસર મુકામે ભરૂચ અરે જંબુસર રેન્જ તરફથી ખેડૂત શિબિરનું આયોજન કારેલી ગામે કરવામાં આવ્યું છે। તેમાં આજુબાજુના ખેડૂત લાભાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને આ મિટિંગનું આયોજન એક જ છે કે જેમ આપણે ઘઉં, જુવાર, બાજરી માટેનું જે વેચાણ કેન્દ્ર છે, પાકનું જે એપીએફસી કેન્દ્ર મારફતે થાય છે, તેને લાભને ખેડૂતોને સવલત મળે છે। જ્યારે અત્યાર સુધી વનીકરણ, સામાજિક વનીકરણ મારફતે આપણે વૃક્ષોનું વાવેતર ખેડૂત મારફતે કરાવીએ છીએ, પણ એના વેચાણ માટેના ઘણા પ્રશ્નોનું શોષણ થતું હતું, પૂરા ભાવ ના મળે, ક્યાં બજાર માર્કેટ મળે, એના માટે આપણે આખા ગુજરાતમાં પહેલી જ વાર ભરૂચના વન વિભાગ મારફતે એફપીઓનું એક કંપની સ્થાપી છે, જેનું નામ છે ભરૂચ એગ્રો પ્રોડક્ટ કંપની લિમિટેડ, જેના આધારે આપણે અત્યારે વધુમાં વધુ ખેડૂતો જોડાય એના માટે આપણે અહીંયા આ રીતના એના ફોર્મ ભરી જે ખેડૂતો ખરેખર ખેડૂત છે એને જ આ લાભ મળે છે અને એના રીતે શેર સર્ટિફિકેટ મળે છે અને એક ઓથોરાઇઝ કંપની તરીકે આપણે કરીએ, એના જ રીતે આપણે લોકલ લેવલે જે કંઈ વેરાયટી થતી હોય એનું પણ બહાર આપણે પ્રચાર પ્રસાર કરી એનું ઉત્પાદન વધી શકશે। એટલે આપણે એક જ વિષય છે કે રાષ્ટ્રીય પર્યાવરણના લીધે આપણે જે નીતિ છે 33% જંગલોની, એના માટે જે આપણે જંગલની જમીન ઓછી થતાં આપણા વૃક્ષોનો સહારો ખેડૂતના જમીનમાં લેવા પડે છે, એટલે એને પણ ખેડૂતને આવક થાય, ખેતીની આવકની જેમ વૃક્ષ ખેતીની આવક કેવી રીતના વધારો લેવો એના માટે આપણે પ્રયત્ન કરે છે। એટલે ખેતી પોતાની રીતે શેઢે પાડે, પોતાની જમીનમાં વાવે અને ખેતીની સાથે સાથે આપણે વૃક્ષ ખેતી પણ કરે, એના લાભ માટે આ યોજના છે। એનો સૌ ખેડૂત મિત્રો લાભ લે અને ભવિષ્યમાં એના ઘણા બધા પરિણામો સારા મળશે અને એફપીઓ સિવાય આપણે કોઈ જોગવાઈ નથી, સંગઠન છે એક જાતનું આપણે ખેડૂતોનું, જેમ બધી યુનિટી વગર કોઈ કામ નથી થતું, આપણે ખેડૂતોની સંગઠનથી આ લાભ લે એવી અપીલ કરું છું।